हेलो फ्रेंड, अश्वमेघ विद्यालय पढ़ेरू में सब्जेक्ट साइंस चैप्टर टू सूक्ष्म जीव मित्र ने शत्रु मित्रों आपने अगला लेक्चर में जोई जो हतो के सूक्ष्म जीव घना बड़ा होय छे अने ए मानव शरीर ने वनस्पति ने प्राणियों ने असर पहुंचाड़े छे। माहिती मेळवी हती के जे सूक्ष्म जीव छे ए मच्छर छे, धरो के आपणे उदाहरण लईए तो मच्छर थी थतो रोग छे તો એ છે મેલેરિયા, પછી એડિસ નામનો જે મચ્છર છે એનાથી ડેન્ગ્યુનો એ વાહક છે। ઘણા બધા રોગો વિશે માહિતી મેળવી હતી, સૂક્ષ્મજીવો વિશે પણ આપણે માહિતી મેળવી હતી કે સૂક્ષ્મજીવો દ્વારા મનુષ્ય વનસ્પતિ પ્રાણીઓને અસર પહોંચાડે છે અને એના દ્વારા જે શરીર છે એ શરીરમાં વિકૃતિ આવે છે। હવે આપણે જોઈશું કે મનુષ્યમાં સૂક્ષ્મજીવો દ્વારા થતા કેટલાક સામાન્ય રોગો છે। આપણે જાણીએ છીએ કે સૂક્ષ્મજીવો ઘણા બધા પ્રકારના છે, જેમ કે બેક્ટેરિયા, પ્રજીવ, વાયરસ, મચ્છર વગેરે। તો હવે આપણે માહિતી મેળવીશું કે મનુષ્યમાં સૂક્ષ્મજીવો દ્વારા થતા કેટલાક સામાન્ય રોગમાં જોઈશું કે માનવ રોગો છે, રોગકારક સૂક્ષ્મજીવો, ફેલાવાની રીતિ અને બચવાના સામાન્ય ઉપાયો કે માનવ રોગમાં જો કોઈ રોગ થયો તો એ રોગકારક સૂક્ષ્મજીવો દ્વારા થાય છે અને એ કઈ રીતે ફેલાય છે તેના વિશે માહિતી મેળવીશું અને ત્યારબાદ બચવાના સામાન્ય ઉપાયો આપણે જોઈશું। તો હવે આપણે જોઈએ કે ટ્યુબરક્યુલોસિસ એ જે રોગ છે એનું રોગકારક સૂક્ષ્મજીવ કોણ છે, તો એ છે બેક્ટેરિયા અને એ ફેલાવાની રીતમાં કઈ રીતે છે, એ ફેલાવાની રીત હવા દ્વારા ફેલાશે અને હવા દ્વારા ફેલાશે અને બચવાના સામાન્ય ઉપાયો કે દર્દીને સંપૂર્ણ રીતે અન્ય વ્યક્તિથી અલગ રાખે, જો કોઈ એક વ્યક્તિને રોગ થયો છે તો એ વ્યક્તિના સંપર્કમાં કોઈ બીજી વ્યક્તિ ન આવે તેની આપણે કાળજી રાખવી જોઈએ અને ત્યારબાદ છે કે દર્દીની વ્યક્તિગત વસ્તુઓ અન્યથી અલગ રાખવી, કે જે વ્યક્તિ છે એ વ્યક્તિની જે વસ્તુ છે એ વ્યક્તિની વસ્તુ કોઈ અન્ય વ્યક્તિને ટચ ન કરે, એને અડે ન, એની સાવચેતી રાખવી જોઈએ અને બીજું છે કે યોગ્ય ઉંમરે એને રસી મૂકાવવી જોઈએ। મિત્રો, આપણે જાણીએ છીએ કે બાળકનો જે જન્મનો જે સમયગાળો છે ત્યાંથી 5 થી 7 વર્ષનો જે સમયગાળો છે એ સમયગાળામાં દરેક બાળકને રસી આપવામાં આવે છે। શા માટે? કે જે રોગ છે એ રોગ સામે યોગ્ય રીતે લડત લડી શકે અને એ રોગથી ભવિષ્યમાં બાળક અથવા તો એ વ્યક્તિ પીડાય ન એ માટે એમને યોગ્ય રીતે રસી આપવામાં આવે છે। હવે આપણે બીજું જોઈશું કે ઓરી, મિત્રો સાંભળ્યું છે ના, અને એ રોગકારક સૂક્ષ્મજીવ કોણ છે? આપણે ટીવીમાં જોયું હતું, ટ્યુબરક્યુલોસિસમાં જોયું હતું કે એનો રોગકારક સૂક્ષ્મજીવ બેક્ટેરિયા છે, જેનો ઓરેલ વાયરસ છે અને એ પણ ફેલાવાની રીત સેના દ્વારા ફેલાશે, હવા દ્વારા જ ફેલાશે। એમાં પણ સેલ એવું છે કે સંપૂર્ણ રીતે અન્ય વ્યક્તિને અલગ રાખવું જોઈએ, એક વ્યક્તિની બીજી વ્યક્તિ જે રોગ થયો છે એ વ્યક્તિના સંપર્કમાં કોઈ બીજી વ્યક્તિ ન આવે એની કાળજી રાખવી જોઈએ અને યોગ્ય સમયે એને પણ રસી આપવી જરૂરી છે। બીજું છે કે અછબરા, એ પણ સેનાથી થાય છે, વાયરસથી થાય છે અને ફેલાય કઈ રીતે, તો હવા અથવા સંપર્ક। મિત્રો, આપણે સંપર્ક વિશે જાણીએ છીએ, ફરી એક વખત સમજીશું કે સંપર્ક, કોઈ એક વ્યક્તિને રોગ થયો છે તો એ વ્યક્તિના સંપર્કમાં કોઈ બીજી વ્યક્તિ ન આવે અથવા તો હવા દ્વારા ફેલાય છે। આપણે જાણીએ છીએ કે હવા, પાણી છે અને જે ખોરાક લઈએ છીએ એમ ઘણા બધા વાહકો દ્વારા એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિમાં રોગો ફેલાઈ શકે છે। હવે બીજું છે કે પોલિયો, પોલિયો એ સેનાથી થતો રોગ છે, રોગકારક સૂક્ષ્મજીવોમાં વાયરસ છે અને મિત્રો ફેલાવાની રીતમાં હવા અથવા તો પાણી છે। મિત્રો, આપણે જાણીએ છીએ કે પાણી છે, પાણીમાં પણ ઘણા બધા સૂક્ષ્મજીવો રહેલા હોય છે અને આ સૂક્ષ્મજીવો આપણા શરીરમાં પ્રવેશે છે અને શરીરમાં પ્રવેશ્યા બાદ આપણા શરીરને રોગકારક કરે છે અને એમાં પણ બચવાના સામાન્ય ઉપાયોમાં એક છે, દર્દીને સંપૂર્ણ રીતે અન્ય વ્યક્તિથી અલગ રાખવું જોઈએ, એક વ્યક્તિના સંપર્કમાં બીજી વ્યક્તિ ન આવે તેની કાળજી રાખવી જોઈએ અને યોગ્ય સમયે એને રસી આપવી જોઈએ। ત્યારબાદ આપણે જોઈશું કે કોલેરા, મિત્રો આપણે જાણીએ છીએ કોલેરા એ સેનાથી થતો રોગ છે, બેક્ટેરિયાથી થતો રોગ છે અને એ સેનાથી ફેલાય છે, પાણી અથવા તો ખોરાકથી થતો રોગ છે અને એમાં બચવાના સામાન્ય ઉપાયોમાં એ છે કે વ્યક્તિગત સ્વચ્છતા રાખવું તેમજ તે માટેની સારી ટેવો કેળવો। મિત્રો, અહીંયા જાણીએ છીએ કે અમુક
સ્વચ્છતા પોતાની જાતને સ્વચ્છતા અને તેમજ તે માટેની સારી ટેવો કેવો ખોરાક છે, પાણી છે, ઘણી બધી વસ્તુ જે આપણે ખાઈએ છીએ એમાં સારી ટેવો પાડવાની ખૂબ જ જરૂર છે. બીજું છે કે યોગ્ય રીતેના નિયમોમાં ખોરાક ખાવો અને ઉકાળેલું પાણી પીવું છે. મિત્રો, આપણે જે ખોરાક ખાઈએ છીએ પણ આપણે યોગ્ય રીતે લેવો જોઈએ. અને બીજું છે કે ઉકાળેલું પાણી પીવું જોઈએ. મિત્રો, આપણે જાણીએ છીએ અમુક જે પાણી છે પાણી દૂષિત હોય છે અને એના કારણે જે સૂક્ષ્મજીવો છે આપણા શરીરમાં પ્રવેશે છે અને શરીરમાં વિકૃતિ આવે છે. બીજું છે કે રસી મૂકાવો. જો બાળકને અથવા તો જે વ્યક્તિને કોલેરા થયો છે એને જો યોગ્ય સમયે રસી ન આપવામાં આવે તો એ ઘણા બધા રોગોનો ભોગ બની શકે છે. એ સૂક્ષ્મજીવો દ્વારા એના શરીરમાં વિકૃતિ આવે છે. બીજું છે કે ટાઇફોઇડ. ટાઇફોઇડ એ તેના જેટલો દર રોગ છે, બેક્ટેરિયા જેટલો દર રોગ છે અને એને ફેલાઈ શકી દે છે. ટાઇફોઇડ એ બેક્ટેરિયા જેટલો દર રોગ છે અને પાણી દ્વારા એ ફેલાઈ શકે છે. આમાં પણ એવું છે કે વ્યક્તિગત સ્વચ્છતા રાખવાની જરૂર છે અને સારી ટેવો રાખવાની જરૂર છે. ઉકાળેલું પાણી પીવું જરૂરી છે અને યોગ્ય સમયે રસી મૂકવી જરૂરી છે. હવે આપણે જોઈશું કે હિપેટાઇટિસ એ. મિત્રો, આપણે જાણીએ છીએ ઘણી વખત આપણને ડોક્ટર અથવા તો અન્ય જે આરોગ્ય મંત્રી છે ઘણા બધા એવા વિદ્વાનો છે એમના દ્વારા કહેવામાં આવ્યું છે ઉકાળેલું પાણી પીવું જોઈએ અને ઉકાળેલા પાણીમાં જે સૂક્ષ્મજીવો એ મોટા ભાગે નાશ પામેલા હોય છે એના કારણે ઉકાળેલું જો પાણી પીએ તો એમાં સૂક્ષ્મજીવોનું પ્રમાણ નહિવત પ્રમાણમાં હોય છે. અને બીજું છે કે એમાં રસી મૂકાવી ખૂબ જ જરૂરી છે. ત્યારબાદ મિત્રો, આપણે જોઈશું કે મેલેરિયા. મિત્રો, આપણે જાણીએ છીએ મેલેરિયા તેના દ્વારા ફેલાઈ શકે તો આપણને કોઈ મચ્છર કર્યું છે તો મચ્છરથી થતો રોગ એ મેલેરિયા છે. આપણે જાણીએ છીએ કે મેલેરિયામાં જો માદા એનિફિલિસ નામનો મચ્છર જો આપણને કરડે છે તો એના દ્વારા આપણને મેલેરિયા થઈ શકે છે અને એ પ્રજીવથી થતો રોગ છે. મેલેરિયા અહીં રોગકારક સૂક્ષ્મજીવોમાં આવશે પ્રજીવ અને ફેલાવાની રીતમાં અહીં આવશે મચ્છર. મિત્રો, આપણે જાણીએ છીએ કે મેલેરિયા એ માદા એનિફિલિસ નામનું મચ્છર જો આપણને કરડે છે તો મેલેરિયા રોગ થવાની આપણને શક્યતા રહે છે. આ તો એને બચવાના ઉપાયો એ છે કે મચ્છરદાનીનો ઉપયોગ કરવો અથવા તો મચ્છર પકડવાના રસાયણો વાપરો. મિત્રો, આપણે જાણીએ છીએ અમુક ઋતુ પ્રમાણે મચ્છરોનું જે ઉત્પન્ન થવાનો જે સમયગાળો છે વધી જાય છે, મચ્છરનો ઉપદ્રવ વધી જાય છે ત્યારે આપણે હંમેશા મચ્છરદાનીનો સુધા સમય ઉપયોગ કરવો છે. બીજું છે કે મચ્છર ભગાવવાના વિવિધ રસાયણો છે. તમે જાણતા છો કે રસાયણોથી પરિચિત તો હજો કે એ રસાયણનો ઉપયોગ કરવો જોઈએ, કીટનાશકનો છંટકાવ કરવો જોઈએ. જે સ્થળે આપણે રહીએ છીએ, ઘર છે, ઘરની આજુબાજુ એવા રસાયણનો છંટકાવ કરવો જોઈએ જે કીટનાશક હોય અને આજુબાજુ ભરાયેલા પાણીને દૂર કરવા જોઈએ. મિત્રો, આપણે જાણીએ છીએ કે મચ્છર પાણીમાં પ્રજનન કરે છે અને પ્રજનન કર્યા બાદ ઝડપથી મચ્છરની જે સંખ્યામાં વધારો થાય છે તેના કારણે કહ્યું છે કે જે સ્થળે પાણી ભરાઈ ગયું છે એ સ્થળે પાણીને દૂર કરવું જોઈએ અને મચ્છરને પ્રજનન કરતા અટકાવવું જોઈએ. મિત્રો, આ જે કોષ્ટક છે ઘણા બધા VSK માંથી પૂછાઈ શકે છે, લાંબા ક્વેશ્ચન પણ પૂછાઈ શકે છે કે જે અહીંયા સૂક્ષ્મજીવો છે, વાયરસ છે, પ્રજીવ છે, બેક્ટેરિયા છે, ઘણા બધા એવા સૂક્ષ્મજીવો વિશે માહિતી મેળવીશ કે માનવ શરીરમાં કેટલા રોગો છે, કયા રોગો છે કે માનવના રોગો માં તો આપણે જોયું કે ટ્યુબરક્યુલોસિસ છે, ઓરે છે, અછબડા છે, પોલિયો છે, કોલેરા છે, ટાઇફોઇડ છે, હિપેટાઇટિસ અને મેલેરિયા છે. ઘણા બધા રોગો આપ્યા છે. ક્વેશ્ચન પૂછાઈ શકે કે ધારો કે મેલેરિયા છે, મેલેરિયા તેનાથી થતો રોગ છે તો મેલેરિયા પ્રજીવથી થતો રોગ છે અને પ્રજીવ ફેલાવાની રીતમાં મચ્છર છે. એમ ઘણા બધા પ્રકારના અલગ અલગ પ્રશ્નો પૂછાઈ શકે છે અને એના આધારે જે રીતનો આપણને ક્વેશ્ચન પૂછાય એ રીતના આપણે આન્સર લખી શકીએ છીએ. થેન્ક યુ.